આમ આદમી પાર્ટીના સમર્થનમાં આવ્યા પરેશ ધાનાણી, મહેશ સવાણીને મળ્યા, જાણો લોકોને શું કરી અપીલ. હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા માંગણી કરવામાં આવી છે કે અસિત ઓરાને પદ પરથી હટાવવામાં આવે. જ્યારે આ માંગણીને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાળિયા, પ્રવીણ રામ, ઈશુદાન ગઢવી સહિત મોટી સંખ્યામાં યુવાનો કમલમ કાર્યાલય પર વિરોધ કરવા ગયા, ત્યારબાદ તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પછી તેમને જેલમાં પૂરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ અને પાટીદાર અગ્રણી અને આપના નેતા મહેશ સવાણી છેલ્લા 5 દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠા છે, ત્યારે પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી આમ આદમી પાર્ટીના ઉપવાસ આંદોલન સ્થળ પર પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓની મુલાકાત બાદ પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ગાંધી અને સરદારના ગુજરાતમાં આજકાલ ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી ગોટાળાનો અડ્ડો બની ગયું છે. સંવિધાનના પગથિયે સત્તામાં બેસેલા લોકો સત્તાના દુરુપયોગથી અવ્યવસ્થા પેદા કરી રહ્યા છે. તેમના પરિણામે ગુજરાતના લાખો યુવાનો કરોડો રૂપિયા ખર્ચીને ભણીને નોકરી મેળવવા માટે દર દર ભટકવું પડી રહ્યું છે. નરેન્દ્ર મોદીના આધુનિક ભારતમાં નોકરી છીનવાઈ રહી છે, ફેક્ટરીઓ બંધ થઈ રહી છે, ધંધા રોજગાર ભાંગીને ભૂક્કા થઈ ગયા છે. તેમણે અંતમાં એ પણ જણાવ્યું હતું કે આવતા દિવસોમાં ગુજરાતના યુવાનો રાજકારણથી ઉપર ઉઠીને પોતાના અધિકારના રક્ષણ માટે ગુલામીની જંજીરમાં જકડાયેલા ગુજરાતને બચાવવા સત્તામાં બેસેલા શાસકોને સબક શીખવાડવા માટે આગળ વધે. ધન્યવાદ. જય હિન્દ. આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ એને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આપને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.